કેટલા સોંગ કર્યા તમે બે? હું કે છે રીના બેન, કઈ કે છે? હું કે છે સ્વાગત છે. તો તમને ખબર જ હશે કે આપણે હતા સિહોર, અને સિહોર માં ગયા પેલો ભાગ છે, તમે જોયો હશે માતાજી ના દર્શન કર્યા સરસ મજાના. ને ન જોયો તો આ વિડીયો જોઈને પછી જોઈ લેજો, લાસ્ટ માં આપી દઈશ. તો ખાસ તો આ વિડીયોમાં જે અમારે એક મોટા સેલિબ્રિટી ને ઘરે જવાનું છે. ક્યાં જવાનું છે? આપને ઓળાવે છે આ સેલિબ્રિટી. હે, આ સેલિબ્રિટી ઓળાવે છે માથું. હા ભાઈ, મોટા ક્રિએટર પીજી પરમાર અને રીનાબેન પરમાર, જેને તમે ઓળખતા જશો, નહીં ઓળખતા હોય તો આગળ વિડીયોમાં જોશો ને એટલે ઓળખી જાઓ, અથવા તો થંબલાઈન જોઈને તમે ઓળખી જાય છે કોને કરે છે. તો હલો, હવે જવા દઈએ. આ રીતનો કઈક રસ્તો છે ભાઈ. અત્યારે છીએ સિહોર, અને હવે સિહોર ની બહાર નીકળીએ છીએ ધીરે 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 ધીરે, અને પીજી ભાઈ ને ઘર બાજુ જઈએ છીએ. ફોન બોન કરી લીધો છે પીજી ભાઈ ને કે ક્યાં છે, તો અહીંયા આવી જાઓ, લોકેશન નાખ્યું લાઈવ, અને ત્યાં આવીને હવે પછી પાછા આપણે કોલ કરીએ. અને પીજી ભાઈ આપણને લેવા આવી ગયા છે, આગળ આગળ જાય છે ગાડીમાં. જય માતાજી. કેમ છે પીજી ભાઈ? સારું, મજા. વાહ ભાઈ, આનંદ તમને મળીને બહુ આનંદ થયો. સ્પેશિયલ ભાઈ લેવા આવ્યા છે. હાલો હાલો, જો ભાઈ હાલે બેન, જો ભાઈ તો અસ્મિતા ને બધા ઉતરે છે. હાલો બેન, હાલો, જો પીજી ભાઈ સેટિંગ થઈ ગયું સીધું. જો અમારા બેન ને જો બર્થડે છે વો, આજે નો હેપી બર્થડે. એટલે હેપી બર્થડે બોલે ભાઈ. હાલો હાલો હાલો, તો ભાઈ હવે જઈએ અંદર પીજી ભાઈ ના ઘરે આપણે, અને મળે એ તમને બધા જ અંદર કરો ને. એટલે આ રીતનો કઈક સેટઅપ છે સરસ મજાનો. જો ભાઈ, અને આ એનો મેન રૂમ છે પીજી ભાઈ નો. જો જો આગળ જો, હમણાંનું ચાલુ છે. કા કેમ છે બેન? હારું કેટલા સોંગ કર્યા તમે બે? 25-30 સોંગ કર્યા ભાઈ. હમણાં તમે જોયા જ હશે, ખાસ આ બે એક્ટરે વાલમ તારી ઢીંગલી થી વધારે ફેમસ થયેલા ને. ઢીંગલી પેલી વાયરલ ગયેલી છે, કઈ તમે સોંગ સાંભળ્યું હશે ક્યાંય ની ક્યાંય વાલમ તારી યાદમાં, તો ત્યાંથી ઢીંગલી વાળું ત્યાંથી ફેમસ થયેલા છે. તો જો અમે બધા આવ્યા છીએ, હવાણી કરીએ છીએ. અહીંયા જો અમારે બેન કેમ અહીંયા રહેવું ને હવે? હે, આ ઠંડો ઠંડો લાગે, અહીંયા તો એસી ફિટ કરેલી છે બીજી ભાઈ. અહીંયા રહેવું ને બેન? હે, અહીંયા જુઓ તમે, આ બીજી ભાઈ નું મેન છે. અહીંયાથી રીલ બનાવે, ઘણી બધી રીલ તમે જોઈ છે એની આઈડીમાં. તો અહીંયા કાસ છે, આ મેન લોકેશન છે. જો અહીંયા લાઇટિંગ છે, આ બિહાઇન્ડ ધ સીન કેવાય, આ કાસ છે. અહીંથી રીલો મોસ્ટ ઓફ ધ રીલ અહીંથી શૂટ કરો ને ભાઈ. કપલ ની રીલ છે ને બધી ભાઈ અહીંયા શૂટ થાય છે. જો તો આ રીતનું કઈક ઘર છે. તો ભાઈ જો, સરસ મજાની મહેમાન ગતિ ભાઈ. પીજી ભાઈ લાવ્યા છે આઈસ્ક્રીમ, તો ઉપાડીએ. હાલો આવી જાઓ તમે, ત્યાં આઈસ્ક્રીમ ખાવા જો, સરસ મજાનું લેવા છે. ને ઉનાળાનો સમય છે તો કઈ ઘટે નહીં ભાઈ. તો જો પીજી ભાઈ લેવા છે સ્પેશિયલ આઈસ્ક્રીમ, તો હાલો ઉપાડી દઈએ. આ પીજી ભાઈ ના મમ્મી છે. જો તમે ઘણી વાર બેઠા હવાણી કરી, બહુ આનંદ આવ્યો, મજા આવી. અને હવે રજા લઈએ પીજી ભાઈ. આપણે ક્યારે આવીશો? ઈ કયો અમે જા જઈ ને ત્યાં દિવસ ની અંદર હું આવીશ. બરોબર, કન્ફર્મ. અમારી અડદ ની દાળ ખાવાની છે, કેમ કે તમારો આઈસ્ક્રીમ એમ કાઢો ને, અમારી અડદ ની દાળ ફેમસ છે. બરાબર ને? વાહ ભાઈ વાહ. હાલો, તો જો ભાઈ પાકું કે છે વિડીયોમાં પીજી ભાઈ કીધું છે આવશે, એટલે 100% આવશે. ગમે ત્યારે આપણે અડદ ની દાળ ખવડાવવાની છે એ પાકું 100%. હાલો, તો જો અસ્મિતા આવે છે માથે ઉપર લઈ જાય છે રીના બેન અમારે. જો તો ભાઈ હાલો ઉપર જાય છે. તમે ઘણા બધા રીના બેન ની રીલો જોઈએ છે શૂટિંગ, તો એ બધું શૂટિંગ કરે છે, એ બધા લોકેશન જોઈએ આપણે છે. બરાબર, દાદર આ રીતનો કંઈક છે સિમ્પલ સ્ટાઇલમાં.
અરે ભાઈ મસ્ત તૈયારીઓ છે, જો ખુલ્લો ખુલ્લો, બધી બાજુ ખુલ્લું ખુલ્લું છે, જો મસ્ત મસ્ત, કઈ ઘટે નહીં. વાહ ભાઈ, ઉપરના રૂમ છે, આવે કઈક ઉપર છે બનાવેલા હોય એવું લાગે છે હમણાં નવા નવા. બાકી આમ જો બધું ખુલ્લો એરિયો છે, એકદમ શાંત વાતાવરણ, શાંત, હાવ શાંત. આ એમ લાગે કે છેલ્લું ઘર છે આ, જો બધા. પણ ખાસ ચોમાસામાં મજા આવતી છે પીજી ભાઈ, ચોમાસામાં એક નંબર વ્યૂ હોય, એક નંબર મજા. આ બધું લીલું લીલું થઈ જાય, એવી મજા આવે ને, એની વાત જાઓ. આ ગામડું મૂકીને સિટીમાં જવાનું મન નથી થતું. સાચી વાત છે, 100% વાત છે. જો પેલા તો મને એમ હતું, શરૂઆતમાં હું ઓળખતો નહીં ત્યારે, મને એમ હતું કે આ લોકો ભાવનગર કઈક સિટીમાં રહેતા છે ટૂંકમાં. પણ અહીંયા આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આમ જો કઈ ઘટે નહીં. ચોમાસામાં જો બેન સાયકલ, અમારી તીર્થની સાયકલ છે ને, તીર્થ રોવે રોવે સાયકલ લઈ ગઈ એમ લાગે. હમણાં હમણાં મેરેજ કરેલા છોલી, ઓહો જો તો ખરી કેટલી બધી છોલી છે બેન ની. ભાડે ભાડે આપો કે કેટલી બધી સોલી છે તો ભાડે આપે છે. અને મોસ્ટ ઓફલી તો રીલ માં જોવે એટલી બધી, એટલે હોપારી ને એવું કામ કર કર. જો હા છે, જો ખરેખર ભાઈ, જો હોપારી ખોપારી નું મશીન નીચે દુકાન છે, જો આ રીતની કઈક ખોપારી નું મશીન છે સરસ મજાની. ભાઈ ભાઈ જો એવું છે, હું કહો છો રીના બેન કઈ કે હું કહે છે કે કે મકાન નીચે તમે જોયા જશે કેટલા સરસ મજાના, એસી બેસી બધું છે કમ્પ્લીટ. આ લોકો ને ઘર ની દુકાન હતી, પરાણે ભાગ ખવડાવે બહુ એવું છે. દુકાન પીજી ભાઈ ની એની છે, આ છે ને એની છે હોપારી, એટલે હોપારી કટિંગ કરતા ને પણ દુકાન. અને જગ્યા ભાઈ બહુ સરસ મજાની છે, ખુલ્લી, જો કઈ ઘટે નહીં. આ રસ્તો આ બાજુ ખુલ્લું, બધું ખુલ્લું ખુલ્લું છે, બહુ મસ્ત જગ્યા છે, બહુ આનંદ એવો. તો ક્યારેક હવે મળશું પાછા, ઘરે આવજો 100%, કેમ કે તમે, અરે કઈ ઘટે નહીં, બહુ એટલે બહુ, એટલી મોટા ક્રિએટર છે આ પાછા, કા કેમ કે મોટા ક્રિએટર એટલા બધા માન આપ્યું એટલે બહુ મજા આવી. અને ખાસ દાળ ખવાવવાનું છે આપણા ઘરે, હો ભાઈ. હલો જય માતાજી, આવજો. તમે ઓળખતા હશો બધા, પણ ન ઓળખતા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર, ટાઇટલ ની અંદર એમની યુટ્યુબ ની ચેનલ મેન્શન હશે, અને ડિસ્ક્રિપ્શન માં એમનું ઇન્સ્ટાગ્રામ ને એવું બધું મેન્શન હશે, તો ચેક કરજો અવશ્ય. તો બહુ સારા માણસ છે ભાઈ, પહેલી વાર હું મળ્યો. આમ તો અમે બે વિડીયો ઘણો ટાઈમથી જોતા, બહુ મોટા ક્રિએટર, તમને ખબર જ હશે કે સોંગ પણ ઘણા બધા 25-30 સોંગ બનાવ્યા, ને બહુ આનંદ થયો મળીને, હાંચવા અમને. અને એક ફોને તરત કીધું કે વાંધો ને આવો ઘરે જ સુઈ, કે બહુ આનંદ થયો ખાસ. અને એટલું વિચાર્યું નહોતું કે એટલી બધી રિસ્પેક્ટ આપશે પીજી ભાઈ, કે બહુ એટલે બહુ, જરા પણ એટીટ્યુડ ની, જરા ઈગો ની, બહુ સરસ માણસ છે. બે માણસ એમ છે, અસ્મિતા ને એમ જ હતું, હું હતું તને, અસ્મિતા મને એ જ કહેતી કે એ લોકો તો બહુ મોટા હે, કે આપણને કે ત્યાં ન મજા આવે એમ, સમજ્યા. મેં કીધું એ તને લાગે, અને ખરેખર ઘણા બધાને એવું થાય કે ભાઈ મોટા મોટા જે ક્રિએટરો છે, અને એમ લાગે કે ભાઈ જવાબ નથી આપતા, રિપ્લે નહીં આપતા, ને થોડોક ઈગો છે, એટીટ્યુડ છે. પણ ખરેખર એવું હોતું નથી, તમે રિયલ લાઈફમાં ગમે ત્યારે, ગમે એ ક્રિએટરની વાત છે, બીજી ભાઈ તો એક અલગ જ વાત છે, પણ ગમે એ ક્રિએટરને તમે રિયલ લાઈફમાં મળો ને, ત્યારે તમને ખ્યાલ આવશે કે ઈગો ઈગો છે કે આને એટીટ્યુડ છે, ત્યારે તમને ખબર પડશે. કે પણ એવું મોટા જેટલા ક્રિએટર હોય ને એને એવું હોય જ નહીં પહેલાં તો, પણ ખાસ એક હોય કે એ લોકોને કામ બહુ હોય, બીજી બહુ હોય. આ કાલ એને શૂટ હતો આજનો, મેં અગાઉ બે અગાઉ ફોન કર્યો હતો ભાઈ, મેં કીધું ઘરે રહેશો કે તમે સોંગમાં હોય ને, એટલે મેં અગાઉ જ ફોન કરી દીધો, મેં કીધું આ વારે આવીએ છીએ તમે ઘરે રહેશો કે ઘરે જ છો, તમને આવો હોય કે વાંધો નહીં. જમવાનું બને નહીં કે ત્યાં સુધીનું મને ફોનમાં કીધું, ભાઈ જમવું ને બસ, ખાલી તમને મળવું છે એટલે આવી ગયો બધું. તો બહુ હાંસવા, અને ખાસ બીજી ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, રીના બેન તમારો પણ આભાર,
અને હવે તમે વિડીયોમાં કીધું છે એટલે આવશે તો ખરા જ ઘરે ગમે જ્યારે, તો મોસ્ટ વેલકમ. તો ચાલો હવે આપણે આજનો વિડીયો છે અહીંયા ખતમ કરીએ, અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર કહેજો, વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી. જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.